नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय अंग्रेजी। अगाउना वीडियो में आपने यूनिट नंबर त्रण में कुटुंबना सभ्यों ने अंग्रेजी में शू कहवाय तेनो अभ्यास कर्यो हतो। हवे आगळ छे प्रश्न नंबर त्रण। आपेली माहिती काळजीपूर्वक वाचो। अहीं आपणने चित्र आप्युं छे तथा चित्र आधारित माहिती आपणने नीचे आपेली छे। नाम छे मिस्टर मनोज दवे। अंग्रेजी एम आर एने अंग्रेजी में बोलाय मिस्टर, एनु गुजराती थाय श्री अथवा श्रीमान। तमे श्री पण कही शको अथवा श्रीमान पण कही शको। एटले मिस्टर मनोज दवे एटले गुजराती थशे श्री मनोज दवे अथवा श्रीमान मनोज दवे। मनोज नाम छे अने दवे तेमनी सरनेम अथवा तो अटक छे। अ डॉक्टर एमनो व्यवसाय એટલે કે તે શું કામ કરે છે, તો તેઓ શું છે, એમનો વ્યવસાય છે ડોક્ટર, ડી ઓ સી ટી ઓ આર, ડોક્ટર એટલે ડોક્ટર, તો મનોજ દવે ડોક્ટર છે। તેમની ઉંમર છે 50 યર્સ, 50 એટલે કે 50 અને યર્સ એટલે કે વર્ષ, તો એમની ઉંમર કેટલી છે 50 વર્ષ। બાજુમાં છે મિસિસ મીના દવે, એમ આર એસ, એને ગુજરાત એને અંગ્રેજીમાં કહેવાય મિસિસ અને તેનું ગુજરાતી થાય શ્રીમતી। શું થશે ગુજરાતી? શ્રીમતી। એટલે નામ આપ્યું છે મિસિસ મીના દવે, શ્રીમતી મીના દવે। તો મીના દવે કોણ છે? તો મનોજ દવેના પત્ની છે, તેમની વાઇફ છે। ચાલો, તેમનો વ્યવસાય શું છે, તેઓ શું છે? અ ટીચર, ટી ઈ એ સી એચ ઈ આર, ટીચર એટલે ટીચર અથવા શિક્ષક અથવા શિક્ષિકા, તો તેઓ શું છે? શિક્ષિકા છે। તેમની ઉંમર કેટલા વર્ષની છે? 48 યર્સ એટલે કે 48 વર્ષ એમની ઉંમર છે। ત્યારબાદ છે નામ આપ્યું, ચિત્રમાં બતાવ્યું છે આપણને ચિત્રકારનું, ચિત્ર આપ્યું છે, નામ આપ્યું છે રાજ, આર એ જે, રાજ। તો રાજ કોણ છે? તો મનોજ દવે અને મીના દવેનો પુત્ર છે, તેનું નામ શું છે? રાજ। તો તે શું છે? અ પેન્ટર, પેન્ટર એટલે કે ચિત્રકાર, જે ચિત્ર બનાવે તેને પેન્ટર કહેવાય। તો રાજનો વ્યવસાય શું છે? તો તે ચિત્રકાર છે। તેની ઉંમર શું છે? 24 યર્સ એટલે કે તેની ઉંમર 24 વર્ષ છે। આગળ ચિત્ર આપ્યું છે અને નામ આપ્યું છે રીચા, આર આઈ સી એચ એ, રીચા। તે શું છે? અ સ્ટુડન્ટ એટલે કે તે એક વિદ્યાર્થી છે। તો રીચા કોણ છે? તો મનોજ દવે અને મીના દવેની પુત્રી અથવા દીકરી અથવા છોકરી, મનોજ અને મીના દવેની પુત્રી છે। તો પુત્રીનું નામ શું છે? રીચા। અને રાજની શું થશે? બહેન। આ બેની દીકરી અને રાજની બહેન, તો નામ આપ્યું છે રીચા અને તે શું છે? સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી છે। અને તેની ઉંમર કેટલા વર્ષ છે? 20 યર્સ એટલે કે 20 વર્ષની તેની ઉંમર છે। આગળ આપ્યું છે આપણને, ઉપર આપેલી માહિતીના આધારે કોષ્ટક પૂર્ણ કરો। કોષ્ટકમાં ઉપર હેડિંગ છે નેમ એટલે કે નામ, એજ એટલે કે ઉંમર, અને ઓક્યુપેશન એટલે કે વ્યવસાય, તેમનો વ્યવસાય શું છે, તેઓ શું કામ કરે છે, તે આપણે લખવાનું છે। તો આપણને અહીંયા એક ઉદાહરણ લખીને પણ આપ્યું છે, મનોજ દવે, તો આપણે શીખ્યા ઉપર મનોજ દવે, તેમની એજ એટલે કે ઉંમર હતી 50 વર્ષ, અને તેમનો વ્યવસાય છે તેઓ શું છે? ડોક્ટર, તો અહીંયા લખ્યું છે એ ડોક્ટર। ચાલો, મનોજ દવે બાદ આપણે કોનું નામ, ત્યારબાદ કોનું નામ શીખ્યા? મીના દવે, તો આપણે અહીંયા લખીશું મીના દવે। તો જ્યારે પણ તમે કોઈનું નામ લખો તો પહેલો અક્ષર આપણે કેપિટલ કરવાનો, તો નામ લખીશું આપણે મીના દવે, તો પહેલો અક્ષર આપણે
કેપિટલ કરીશું તો લખીશું એમ ડબલ ઈ એન એ મીના અને દવેનો પણ ડી આપણે કેપિટલ કરીશું ડી એ વી ઈ મીના દવે હવે બાજુમાં શું લખવાનું છે તેમની ઉંમર તો તેમની ઉંમર જુઓ કેટલા વર્ષ છે 48 તો અહીંયા ઇંગ્લિશમાં જ આપણે આંકડા લખવાના છે ચલો તેમનો વ્યવસાય શું છે તેઓ શું છે ટીચર તો લખવાનું એ ટીચર ટી ઈ એ સી એચ ઈ આર ટીચર એટલે કે શિક્ષક ચલો ત્રીજો નંબર લખીશું આપણે રાજ તો નામનો પહેલો અક્ષર આપણે કેપિટલ કરીશું તો સ્પેલિંગ થશે આર એ જે રાજ તેની ઉંમર કેટલા વર્ષ છે 24 તો આપણે લખીશું 24 ચલો એનો વ્યવસાય શું છે એ પેઇન્ટર તો આપણે લખીશું સ્પેલિંગ થશે પી એ આઈ એન ટી ઈ આર પેઇન્ટર એટલે કે ચિત્રકાર ચાલો ત્યારબાદ છે રીચા તો આપણે નામ લખીશું નામનો પહેલો અક્ષર આપણે દરેકમાં કેપિટલ કરીશું આર આઈ સી એચ એ રીચા તેની ઉંમર કેટલા વર્ષ છે 20 વર્ષ એટલે 20 અને તે શું છે તેનો વ્યવસાય છે સ્ટુડન્ટ એક વિદ્યાર્થીની છે તો લખવાનું એસ ટી યુ ડી ઈ એન ટી અ સ્ટુડન્ટ હવે આગળ છે આપેલી માહિતીના આધારે આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર નીચે ખરાની નિશાની કરો આપણે અગાઉ ના પેજ ઉપર જે માહિતી શીખ્યા તેના આધારે આપેલા અહીં પ્રશ્નોના જવાબના સાચા જવાબ નીચે આપણે ખરું કરવાનું છે એટલે કે સાચો જો હા હોય તો યશમાં ખરું કરવાનું નો હોય તો તેમાં ખરું કરવાનું ચાલો તો પહેલો પ્રશ્ન છે ઇઝ મનોજ ડવે અ ડોક્ટર ગુજરાતી શું થશે મનોજ ડવે ડોક્ટર છે તો આપણે આગળ માહિતીમાં શીખીએ તો આપણે આ પેજ પર શીખ્યા કે મનોજ ડવે તો તેમનો વ્યવસાય શું છે ડોક્ટરનો એટલે કે મનોજ ડવે ડોક્ટર છે તો જવાબ આવશે યસ તો યશના ખાનામાં આપણે ખરું કરીશું યસ મનોજ ડવે ઇઝ અ ડોક્ટર આખા વાક્યમાં જવાબ શું થશે યસ મનોજ ડવે ઇઝ અ ડોક્ટર હા મનોજ ડવે ડોક્ટર છે બીજો પ્રશ્ન છે ઇઝ મીના ડવે અ પેઇન્ટર મીના દવે ચિત્રકાર છે તો આપેલી માહિતીમાં જુઓ મીના દવે તો તેમનો વ્યવસાય શું છે ટીચર તેઓ તો ટીચર છે એટલે જવાબ આવશે નો મીના દવે પેઇન્ટર નથી એટલે આખા વાક્યમાં જવાબ બોલો તો શું થાય નો મીના દવે ઇઝ નોટ અ પેઇન્ટર તેઓ તો શું છે શિક્ષિકા છે એટલે નો જવાબ આવશે ત્રીજો સવાલ ઇઝ રાજ અ ટીચર રાજ શિક્ષક છે તો જવાબ આવશે નો રાજ તો શું હતો પેઇન્ટર એટલે કે ચિત્રકાર છે એટલે જવાબ આવશે નો ચોથો સવાલ ઇઝ રીચા અ સ્ટુડન્ટ રીચા વિદ્યાર્થીની છે તો હા તે સ્ટુડન્ટ છે એટલે કે વિદ્યાર્થીની છે એટલે જવાબ આવશે યસ ઇઝ મીના ધ વાઇફ ગુજરાતી થશે મીના દવે પત્ની છે તો હા તે મનોજ દવેની પત્ની છે એટલે જવાબ આવશે યસ આર રાજ એન્ડ રીચા ધ ચિલ્ડ્રન રાજ અને રીચા બાળકો છે તો હા રાજ અને રીચા મીના દવે અને મનોજ દવેના બાળકો છે એટલે જવાબ આવશે યસ ચિલ્ડ્રન છે ને તેઓ મીના દવે અને મનોજ દવેના કોણ છે બાળકો છે એટલે જવાબ આવશે યસ ઇઝ રીચા 24 યર્સ ઓલ્ડ
રીચાની ઉંમર 24 વર્ષ છે? ના, તેની ઉંમર તો કેટલી છે? 20 વર્ષ છે, એટલે જવાબ આવશે નો. ઇઝ મનોજ 50 યર્સ ઓલ્ડ? તો આગળ જુઓ, મનોજની ઉંમર કેટલી છે? 50 વર્ષ છે અને રીચાની 20 છે, એટલે જવાબ આપણે પહેલામાં નો આવશે. મનોજની 50 વર્ષ છે, તો જવાબ આવશે યસ, એટલે કે હા, મનોજની ઉંમર 50 વર્ષ છે. આગળ છે સૂચના. આપેલી માહિતીના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મનોજ ઇઝ મીનાસ, ખાલી જગ્યા કૌંસમાં આપણને બે ઓપ્શન આપ્યા છે, હસબન્ડ અને બ્રધર. તો પહેલાં આપણે ખાલી જગ્યાનું ગુજરાતી કરીશું. મનોજ એટલે કે નામ જ છે મનોજ, ઇઝ એટલે છે, મીનાસ અહીંયા પાછળ જુઓ એફોસ્ટ્રોફી એસ, એટલે એફોસ્ટ્રોફી એસનું ગુજરાતી શું થાય? નો, ની, નું, ના. એટલે મનોજ મીનાના ખાલી જગ્યા છે. તો મનોજ મીનાના કોણ હતા? હસબન્ડ એટલે કે પતિ, અને બ્રધર એટલે કે ભાઈ. તો મનોજ મીનાના ભાઈ છે? ના, તેમના શું છે? પતિ છે, એટલે જવાબ આવશે હસબન્ડ. એચ યુ એસ બી એ એન ડી, હસબન્ડ એટલે પતિ. નંબર બે, રાજ ઇઝ મનોજ, ખાલી જગ્યા રાજ ઇઝ એટલે છે, મનોજ એટલે કે મનોજના, ખાલી જગ્યા છે. તો રાજ મનોજના કોણ છે? બે ઓપ્શન છે, સન કે ફાધર. તો રાજ મનોજનો પુત્ર કહેવાય. શું કહેવાય? પુત્ર, એટલે ઇંગ્લિશમાં કહેવાય સન. સ્પેલિંગ છે એસ ઓ એન, સન એટલે પુત્ર. એટલે કે રાજ મનોજનો છોકરો છે. નંબર ત્રણ, મીના ઇઝ મનોજ, ખાલી જગ્યા બે ઓપ્શન છે, ડોટર એટલે કે દીકરી અને વાઇફ એટલે કે પત્ની. તો મીના ઇઝ એટલે છે, મનોજ, મનોજ એટલે કે મનોજની ખાલી જગ્યા છે. મીના મનોજની ખાલી જગ્યા છે. તો મીના મનોજની શું કહેવાય? પત્ની છે, એટલે આવશે વાઇફ. તો લખીશું આપણે ડબલ્યુ આઈ એફ ઈ, વાઇફ એટલે પત્ની. મીના મનોજની પત્ની છે. રીચા ઇઝ મીનાસ, ખાલી જગ્યા ઓપ્શન છે, ડોટર અને વાઇફ. તો રીચા ઇઝ એટલે છે, મીનાસ એટલે કે મીનાની. તો રીચા મીનાની શું છે? તો દીકરી છે, એટલે જવાબ આવશે ડોટર. તો ડી એ યુ જી એચ ટી ઈ આર, ડોટર એટલે દીકરી અથવા પુત્રી. તો રીચા મીનાની દીકરી છે. રાજ ઇઝ રીચાસ, ખાલી જગ્યા ઓપ્શન છે, બ્રધર અને ફાધર. બ્રધર એટલે ભાઈ અને ફાધર એટલે પિતા. તો રાજ રીચાનો, રાજ રીચાનો ખાલી જગ્યા છે. તો રાજ રીચાનો કોણ છે? ભાઈ છે. તો ભાઈને કહેવાય બ્રધર. તો લખવાનું બી આર ઓ ટી એચ ઈ આર, બ્રધર એટલે ભાઈ. તો રાજ રીચાનો ભાઈ છે. રીચા ઇઝ રાજ, ખાલી જગ્યા મધર કે સિસ્ટર. મધર એટલે માતા અને સિસ્ટર એટલે બહેન. તો રીચા રાજની ખાલી જગ્યા છે. તો આપણે ચિત્રથી સમજીએ રીચા. તો રીચા રાજની કોણ છે? બહેન છે, એટલે જવાબ આવશે સિસ્ટર. તો લખીશું સિસ્ટર, બહેનને અંગ્રેજીમાં કહેવાય સિસ્ટર. તો એસ આઈ એસ ટી ઈ આર, સિસ્ટર એટલે બહેન. રીચા રાજની બહેન છે. આગળ છે પ્રશ્ન નંબર ચાર. ઉદાહરણ પ્રમાણે બંધ બેસતા ન હોય તેવા મૂળાક્ષર પર ચોકડી કરો. એક આપણને એક્ઝામ્પલ આપેલું છે, એટલે કે ઉદાહરણ આપેલું છે. બોક્સમાં આપ્યો છે ઓ આલ્ફાબેટ. હવે આપણે શું કરવાનું? અહીં આપેલી આડી લાઇનમાં ઓ આલ્ફા, ચોરસમાં જે આલ્ફાબેટ આપ્યો હોય તેના સિવાયના આલ્ફાબેટ પર ચોકડી કરવાની. તો અહીંયા કયો આલ્ફાબેટ છે?
ઓ, તો ઓ સિવાય જે બીજો આલ્ફાબેટ દેખાય એના પર ચોકડી કરવાની. તો અહીંયા ઓ સિવાય સી દેખાય છે તો એના પર ચોકડી કરેલી છે. ચલો આગળ બોક્સમાં છે એસ, તો આપણે એસ સિવાયના બીજા આલ્ફાબેટ પર ચોકડી કરવાની. તો એસ પર નહીં આવે, આવશે અહીંયા સી પર ચોકડી અને અહીંયા બીજી વાર સી પર ચોકડી. ચલો ચોરસમાં કયો આલ્ફાબેટ છે? એફ. તો એફ સિવાયના આલ્ફાબેટ પર ચોકડી કરવાની. તો બીજો કયો આલ્ફાબેટ છે? અહીંયા કે, એટલે બંને કે ઉપર આપણે ચોકડી કરીશું. ચલો ડી. તો ડી સિવાયના આલ્ફાબેટ પર ચોકડી કરવાની. તો બીજો આલ્ફાબેટ આપેલો છે બી અને અહીંયા પણ બી. ચલો આગળ આપ્યો છે બોક્સમાં જી. તો આપણે જી સિવાયના આલ્ફાબેટ પર ચોકડી કરીશું. તો આપણે આખી આડી લાઈનમાં જોઈ લેવાનું કે કયો આલ્ફાબેટ જી સિવાયનો છે તેના પર ચોકડી કરવાની. ચલો ફરીથી બોક્સમાં કયો આલ્ફાબેટ આપેલો છે? એન. તો એન સિવાયના આલ્ફાબેટ પર ચોકડી કરવાની. તો એન સિવાય અહીંયા કયો આલ્ફાબેટ આપેલો છે? એચ, એટલે એના પર ચોકડી કરવાની. હવે બોક્સમાં આપેલો છે એચ આલ્ફાબેટ. તો એ સિવાયના આલ્ફાબેટ પર ચોકડી કરીશું. આપણે એક એક આલ્ફાબેટ લાઈનમાં જોતું જવાનું, જે અલગ દેખાય તેના પર ચોકડી કરવાની. હવે છે કે આલ્ફાબેટ. તો કે સિવાયના આલ્ફાબેટ પર ચોકડી કરવાની. ચલો હવે છે આર. તો આર સિવાયનો આલ્ફાબેટ પર ચોકડી કરો. પ્રશ્ન નંબર 5. સૂચવ્યા પ્રમાણે ગોળ કરો. જે સૂચના આપી હોય તે આલ્ફાબેટ પર ગોળ કરવાનું. તો પહેલો નંબર છે એસ ફરતે ગોળ કરો. તો પહેલો સ્પેલિંગ છે સન, એટલે કે સૂર્ય. તો એમાં એસ દેખાય તેના ઉપર ગોળ કરવાનું. એક એક આલ્ફાબેટ જોતું જવાનું અને તેના પર ગોળ કરવાનું. ઘણીવાર સ્પેલિંગમાં બે કે બેથી વધુ વખત પણ એસ આવતા હોય છે. ચલો બીજા સ્પેલિંગમાં જુઓ. સિસ્ટર. સિસ્ટર એટલે કે બહેન. તો જ્યાં એસ દેખાય તેના પર ગોળ કરો. જુઓ આ સ્પેલિંગમાં બે વાર એસ આવ્યો ને, એટલે એક એક આલ્ફાબેટ આપણે જોતું જવાનું. ડસ્ટર એટલે કે ડસ્ટર. તેના પર એસ પર ગોળ કરો. કંપાસ બોક્સ. તમારી પાસે જે કંપાસ હોય તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કંપાસ બોક્સ. તો એમાં એસ પર ગોળ કરો. પછી છે ગ્લાસ, એટલે કે ગ્લાસ. તો એમાં જેટલા એસ હોય એટલા એસ પર ગોળ કરવાના. હવે છે એફ ફરતે ગોળ કરો. ફાર્મર એટલે કે ખેડૂત. તો ચાલો એફ જેટલા પણ દેખાય એટલા એફ પર ગોળ કરો. બીજું છે ફેન એટલે કે પંખો. એફ પર ગોળ કરો. ફિંગર એટલે કે આંગળી. એફ પર ગોળ કરો. ઓફિસ એટલે કે ઓફિસ. તો અહીંયા બે વાર એફ છે, એટલે આપણે બંને એફ પર ગોળ કરીશું. જેટલી વાર આલ્ફાબેટ આવતો હોય એટલી વાર ગોળ કરવાનું. ફ્રોક એટલે કે ફ્રોક. તો એફ પર ગોળ કરો. આગળ છે ડી ફરતે ગોળ કરો. ડસ્ટર. તો ડસ્ટરમાં ડી પર ગોળ કરવાનું છે. વિન્ડો એટલે કે બારી. ચલો સ્પેલિંગમાં ડી દેખાય તેના પર ગોળ કરો. ડોર એટલે કે દરવાજો. તો ડી પર ગોળ કરો. રેડિશ એટલે કે મૂળો. તો ડી પર ગોળ કરો. ડોન્કી એટલે શું થાય? ગધેડો. ચલો સ્પેલિંગમાં ડી પર ગોળ કરો. જી ફરતે ગોળ કરો. ગોટ એટલે કે બકરી. તો બકરીના સ્પેલિંગમાં જી પર ગોળ કરો. મેંગો એટલે કે કેરી. તો સ્પેલિંગમાં જી પર ગોળ કરો. ગર્લ એટલે કે છોકરી. તો સ્પેલિંગમાં જી પર ગોળ કરવાનું. ટાઈગર એટલે શું થાય? વાઘ. તો જી પર ગોળ કરો. ફિંગર એટલે કે આંગળી. તો જી પર ગોળ કરો. એન ફરતે ગોળ કરો. વિન્ડો એટલે બારી. તો એન પર ગોળ કરો. મેંગોમાં પણ એન પર ગોળ કરો. અંકલ એટલે કે કાકા, માસા, ફૂવા. તો એન પર ગોળ કરવાનું. વુમેન એટલે કે સ્ત્રી. તો એન પર ગોળ કરો. બનાના. તો અહીંયા સ્પેલિંગમાં જોવાનું કેટલી વાર એન આવે છે? બે વાર. તો બંને એન પર ગોળ કરવાનું. એચ ફરતે ગોળ કરો. હોર્સ એટલે કે ઘોડો. તો એચ પર ગોળ કરો.
बेंच एटले के पाटली, एना पर गोल करो। चेर एटले के खुर्शी, तो एमा एच ऊपर गोल करवानो। रेडिश एटले के मूड़ो, तो एच ऊपर गोल करवानो। मधर एटले के माता, तो एच ऊपर गोल करवानो। आगळ छे के फरते गोल करो। मंकी एटले वांदरो, तो के पर गोल करो। काइट एटले शू थाय पतंग, तो एमा के पर गोल करो। पीकॉक एटले के मोर, तो एमा के पर गोल करो। ब्लेक एटले के काळो, तो एमा पण के पर गोल करवानो। बुक एटले के पुस्तक अथवा चोपड़ी, तो एना स्पेलिंग में के पर गोल करवानो। आर फरते गोर करो। फार्मर एटले के खेडूत, तो अहीं आपने बे आर आप्या छे एटले बन्ने आर पर गोल करीशुं। स्पेरो एटले के चकली, तो बन्ने आर उपर गोल करीशुं। पेरट एटले के पोपट, तो बन्ने आर पर गोल करीशुं। कार एटले कार अथवा मोटर गाड़ी, तो आर पर गोल करीशुं। अने रेड एटले आर पर गोल करीशुं। रेड एटले लाल। विद्यार्थी मित्रों, आ वीडियोनुं तमारुं लेसन छे स्वाध्याय पोथीमां पेज नंबर 47, 48, 49 અને 50 ફક્ત સ્વાધ્યાય પોથીમાં જ પૂરવાનો રહેશે।